યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 હિન્દી એમાં પ્રથમ સત્ર ચોથો પાઠ કથની ઓર કરની ગદ્ય વિભાગનો પાઠ છે, જેમાં એક સ્ટોરી નથી, એક વાર્તા નથી, અલગ અલગ વાર્તા, પરંતુ દરેકનો અર્થ, દરેકનો ભાવાર્થ અને દરેક વાર્તાનો બોધ એ એક સરખો છે. અને એ પાઠનું જે નામ છે એ જ આપણો બોધ છે, એ જ આપણી શીખ છે, અથવા તો કહીએ કે ખોટ કે કથની ઓર કરની. આપણે કંઈક કથની એટલે બોલવું, બોલીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક, એ વાત આ પાઠમાં કીધેલી છે. પાઠની શરૂઆત કરીએ. માનવ જીવન પ્રભુ કી અનમોલ દેન હે. માનવનું જે જીવન છે એ પ્રભુની કંઈક કિંમતી દેન છે, કિંમતી દેવું છે. સભી પ્રાણીઓ મેં મનુષ્યો કો પ્રભુને વિશિષ્ટ શક્તિઓ પ્રદાન કી હૈ. અને બધા જ પ્રાણીઓ અને મનુષ્યમાં કંઈક સારી એવી શક્તિ અથવા તો ખાસ શક્તિ આપી છે. ઇસલીએ વહ સંસાર મેં બહુત પ્રાણીઓ મેં મનુષ્ય ઇસલીએ વહ સંસાર મેં બહુત હી અચ્છે ઢંગ સે જીવન યાપન કરતા હૈ. અને મનુષ્યમાં કંઈક ખાસ શક્તિઓ આપેલી છે, એટલા માટે જ એ પોતાનું જીવન જે છે એ સારી રીતે પસાર કરે છે. મગર સભી લોગ હર સમય સહી કામ નહીં કરતે, પરંતુ બધા લોકો દરેક વખતે સારું કામ નથી કરતા. કઈ બાર મનુષ્ય કરતા કુછ હે ઓર કરતા કુછ હે. અને ક્યારેક ક્યારેક તો મનુષ્ય કંઈક કહે છે અલગ અને કરે છે અલગ. જેવું એ કહે છે એ કરતો નથી, અને જેવું કરે છે એ કહેતો નથી. એવું કંઈ કે કઈ મનુષ્ય કી કથની ઓર કરની મેં અંતર દેખને કો મિલતા હૈ, ઇસ બાત કો પ્રસ્તુત નિબંધ મેં ઉજાગર કિયા ગયા હે. અને આ જ વાત કે મનુષ્ય કંઈક કહે છે અલગ અને કથની ઓર કરની મેં કેટલો અંતર છે, યે એટલે કે આ વાત દેખાડવા માટે નીચે જે નિબંધ છે એ વાત રજૂ થઈ છે. નીચેના નિબંધમાં એ વાત રજૂ થઈ છે. આ નિબંધ તો ન કહીએ, પરંતુ એક પાઠ કે જેમાં અલગ અલગ વાતો કરવામાં આવેલી છે. પાઠની શરૂઆત કરીએ, જોઈએ કે કથની અને કરની બંનેમાં કેટલું અંતર છે. ઈશ્વરને મનુષ્યો કો અન્ય પ્રાણીઓ સે શ્રેષ્ઠ બનાયા હૈ. ભગવાને મનુષ્યને માણસોને બીજા પ્રાણીઓ કરતાં ઉત્તમ બનાવ્યો છે. કઈ ગુણો સે ઉસે સવારા હૈ અને કેટલા ગુણોથી એને સજાવ્યો છે. ઇસકા ઉસે અભિમાન ભી હોતા હૈ અને એનો એને અભિમાન પણ હોય છે, ગર્વ પણ હોય છે. પરંતુ સ્વયં કો ગુણો કી ખાન સમજને વાલા વ્યક્તિ કઈ બાર એસે કાર્ય કરતા હૈ જિન્હે વ ગલત બતાતા હૈ. અને ક્યારેક ક્યારેક જે આ ગુણો છે, જે વ્યક્તિ પોતાની જાતને એવું સમજે છે કે પોતે ગુણવાળો છે, તો એ ક્યારેક ક્યારેક એવું કાર્ય કહે છે, એવું કાર્ય કરે છે જેને એ ખોટું કહે છે. કાર્ય એવું કરે છે કે જેને આ ખોટું કહે છે ખોટું, પણ એ પોતે કરે છે. કથની ઓર કરની મેં અંતર કે એસે કંઈ ઉદાહરણ રોજ દેખને મેં આતે હૈ. અને આવી જ રીતે કરવું કંઈક અને કહેવું કંઈક, એવા ઉદાહરણો તો રોજ હોય જ છે, ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે. એમાંના થોડાક ઉદાહરણો આ પાઠમાં આપેલા છે, આ નિબંધમાં આપેલા છે. હવેથી એ પાઠની શરૂઆત થાય છે. ઉપર જે હતું એ મનુષ્ય વિશે થોડુંક કીધેલું હતું કે જેના ઉપર એને ગર્વ છે, એ જ વ્યક્તિ ક્યારેક ક્યારેક એવું કાર્ય કરે છે જેને ખોટું કહે છે. શરૂઆત કરીએ. બસ્તી કે બીચ સરકાર ને પાર્ક બનાવવાની કી જગ્યા છોડ રખી હતી. એક વસ્તી હતી, એક નાની એમથી વસ્તી હતી કે જ્યાં સરકારે પાક બનાવવા માટે જગ્યા રાખી હતી. બરસાત કે મોસમ મેં મહલ લે કે એક સજ્જન કો ઉસમે ફૂલો કે પૌધે લગાને કી સૂજી. અને વરસાદનો જ્યારે સમય હતો ત્યારે એ શેરીના એ મોહલ્લાના એક સમજદાર વ્યક્તિને ત્યાં ફૂલો ઉગાડવાનું સૂજ્યું, યુક્તિ એને આવી. વાત અચ્છી હતી, વાત ખૂબ સારી હતી. વે કહી સે પૌધે લાવે, એ ક્યાંકથી પૌધા લાવ્યા, પેડ લાવ્યા, નાના નાના જે ફૂલવાળા હોય છોડ. કતાર સે ઉન્હે રોપા અને હરોળમાં એને રોપ્યા, લાઈનમાં રોપ્યા. દેખભાલ ભી કી એને સંભાળ્યું, પણ એને ધ્યાન પણ રાખ્યું. પૌધે બડે હો ગયે, હવે છોડ મોટા થઈ ગયા હતા. કુછ દિનો બાદ ફૂલ ખીલને લગે અને થોડા દિવસો પછી ફૂલ પણ ખીલવા લાગ્યો. પાર્ક અચ્છા લગને લગા, પાર્ક સારું લાગવા લાગ્યું. મોહલ્લે કે લોગ સુબહ શ્યામ પાર્ક મેં ટહલને લગે.
અને જે શેરીના લોકો હતા એ પાર્કમાં સવારે અને સાંજે ચાલવા લાગ્યા અથવા તો ત્યાં આરામ માટે જતા. ફૂલ સબકો અચ્છે લગતે હૈ, પાર્ક મેં લોગો કે આને જાને સે ઉન્હે યહ લગા કે લોગ ઇન ફૂલો કો તોડકર લે જાયેગે. ફૂલ બધાને ગમે એટલે એને લાગે છે કે ઘણા બધા લોકો આવે છે ને જાય છે, ફૂલ સારા દેખાય એટલે તોડી લેશે. તો ઉન્હોને એક તકતી કે ઉપર યહ લિખા લિખ કર ટાંગ દિયા કે ફૂલ તોડના મના હૈ. અને એને એક પ્લેટ ઉપર તકતી, એક પ્લેટ અથવા તો પાટિયા ઉપર એને લખીને ટીંગાડી દીધું કે ફૂલ તોડવું અહીંયા ના છે, એટલે કે ફૂલ તોડવું નહીં. આતે જાતે સબ ઉસકો પડતે, અને આવતા જાતા બધા લોકો એને વાંચતા. કોઈ ભી ફૂલો કો નહીં તોડતા અને કોઈ પણ એ ફૂલને તોડતું નહીં. પર મજે કી બાત તબ સામને આવી જબ લોકોને તકતી લગાને વાલે સજ્જન કો બડે સવેરે જલ્દી જલ્દી ફૂલ તોડતે દેખા. કોઈ ફૂલ નહોતું તોડતું, આ પાટિયા પર લખેલું હતું ને ત્યારે, પરંતુ નવાઈની વાત લોકોને ત્યારે લાગી જ્યારે તકતી જેણે લગાવી છે એ વ્યક્તિ જ, એ સમજદાર માણસ વહેલી સવારે ફૂલો જલ્દીમાં ઉતાવળમાં તોડી રહ્યો હતો. વે અપની શર્મ મીટાને કે લીએ બોલે, અને એ પોતાની શર્મ મીટા છુપાવવા માટે પૂજા કે લીએ તોડ રહા હું, એટલે કે પૂજા માટે તોડી રહ્યો છું એવું કહે છે. કે પોતાની શરમ મીટાવવા માટે, અને પોતાની શરમ, અને જોકે શરમ જ લાગતી હતી, પસ્તાવો પણ થતો હતો કે એને ખબર જ હતી કે પોતે શું મિસ્ટેક કરી છે, એટલે કહે છે કે હું તો પૂજા માટે તોડું છું. હવે બીજી વાત, કંઈક બીજી વાત છે અહીંયા, જે આ પહેલી વાત હતી એ ફૂલોના વ્યક્તિની હતી. હવે પછીની જે વાર્તા છે એ બીજી છે. બસો મેં લિખા હોતા હૈ, એટલે બસમાં લખ્યું હોય છે કે ધૂમ્રપાન કરના નિષેધ હૈ, ધૂમ્રપાન કરવું નહીં. એક બાર યાત્રા કરતે હોઈએ દેખા કે એક યાત્રીને બીડી જલાઈ ઓર પીને લગા. ધૂમ્રપાન કરના નિષેધ હૈ, ધૂમ્રપાન કરવું નહીં, પરંતુ એક વાર એક મુસાફરી એ બસમાં બેસીને બીડી પી રહ્યો હતો ત્યારે એ જ સમયે ઉસે દેખકર કંડક્ટરને કહા, અને એને જોઈને કંડક્ટરે કહ્યું, ભાઈ સાહેબ બસ મેં બીડી સિગરેટ પીના મના હૈ. ત્યારે કહે છે કે બસમાં બીડી કે સિગરેટ પહેરવું એ અલાઉડ નથી. ઉસને જલતી બીડી ખિડકી કે બહાર ફેંકવા દી, અને એણે એ ધગધગતી બીડી જે જલતી હતી એ બીડીને એણે બહાર ફેંકવાડી દીધી. થોડી દેર બાદ કંડક્ટર ડ્રાઈવર કે કેબિન મેં જાકર બેઠા, સિગરેટ જલાઈ ઓર દોનો પીને લગે. અને થોડી વાર પછી કંડક્ટર ડ્રાઈવરના કેબિનમાં જાય છે અને કંડક્ટર અને ડ્રાઈવર બંને સિગરેટ જલાવે છે અને પોતે પીવા લાગે છે. ગામને એમ કહે છે કે સિગરેટ પીવાની અહીંયા ના છે, કે સિગરેટ પીવું, ધૂમ્રપાન કરવું પ્રતિબંધ છે, અને પોતે આગળ જઈને એ જ કાર્ય કરે છે જે કાર્ય કરવાની બીજાને ના પાડે છે. એક દૂસરે યાત્રીને યહ દેખા તો લિખે હુએ વાક્ય કી તરફ ઇશારા કરતે હુએ કંડક્ટર સે કહેને લગે, ભાઈ સાહેબ બસ મેં સિગરેટ પીના મના હૈ. ત્યારે એક બીજો જે યાત્રી હતો, મુસાફરી હતું, એને હાથના ઇશારા દ્વારા કહ્યું, પહેલાં બોર્ડ ઉપર, એટલે કે જે બોર્ડ ઉપર લખેલું હતું ધૂમ્રપાન નિષેધ હૈ, એ તરફ ઇશારો કર્યું અને કહ્યું કે ધૂમ્રપાન કરવું નહીં, એવું આ બસમાં લખ્યું છે તો તમે કેમ કરો છો. ત્યારે કંડક્ટર કહે છે, યહ વાક્ય આપકે લીએ હૈ ન કે હમારે લીએ. ત્યારે કહે છે કે આ વાક્ય તમારા માટે છે, અમારા માટે નથી. હવે આ પણ જે ચાર પાંચ લીટીની વાર્તા છે એ ધૂમ્રપાનને લગતી છે. તો અહીંયા બીજીમાં પણ કંઈક એમ જ કહે છે, બીજી જે કથા છે એ કથામાં પણ સાર એ જ નીકળે છે. કથની ઓર કરની ઓર, એટલે કે કંઈક કહેવું અલગ અને કરવું અલગ. હવે ત્રીજી વાર્તા છે, ત્રીજી કથા છે, જોઈએ એમાં શું છે. એક વ્યક્તિ દુકાન પર ગયા, એક માણસ છે જે દુકાન પર જાય છે. સ્કૂટર દુકાન કે સામને ખડા કરી રહ્યા હતા કે દુકાનદાર બોલા, અને એ વ્યક્તિ દુકાનની સામે પોતાનું સ્કૂટર ઊભે જ રાખી રહ્યો હતો ત્યાં જ દુકાનવાળો બોલ્યો, આપ અપના સ્કૂટર વહાં સામને વાહન રખને કે સ્થાન પર ખડા કરકે આય, એટલે કે તમારું સ્કૂટર જ્યાં પાર્કિંગ છે, સામે પાર્કિંગ છે, ત્યાં મૂકીને આવો. સજ્જનને કહા, અને એ વ્યક્તિએ કહ્યું, મુજે જ્યાદા સમય તક થોડી હી રુકના હૈ, મેં તો સામાન લેકર અભી ચલા જાઉંગા. એટલે કહે છે
મારે થોડુંક ને અહીંયા વધારે સમય માટે રહેવાનું છે, મારો સામાન લેવાઈ જશે એટલે હું જતો રહીશ. દુકાનદાર બોલા, પર દુકાન કે સામને બીચ સડક પર સ્કૂટર ખડા રખના કોઈ ઠીક બાત નહીં હે. ત્યારે દુકાનદાર સલાહ આપે છે કે વચ્ચેના રસ્તા ઉપર અને એ પણ દુકાનની સામે સ્કૂટર રાખવું એ ખરાબ વાત કહેવાય. સજ્જનને સ્કૂટર વાહન ખડા કરને કે સ્થાન પર લે જાકર ખડા કિયા અને એ માણસે પોતાનું જે સ્કૂટર હતું એ પાર્કિંગમાં મૂક્યાઓ અને ઓર વાપસ આકર સામાન ખરીદને લગા અને પાછો આવીને એ સામાન ખરીદવા લાગ્યા. ઇતને મેં સ્કૂટર લેકર દુકાન પર એક લડકા આવ્યા, સ્કૂટર દુકાન કે સામને ખડા કરકે વહ દુકાન કે અંદર ચલા ગયા. અને એટલા જ સમયમાં એક છોકરો આવ્યો અને એ છોકરાએ પોતાનું સ્કૂટર દુકાનની સામે રાખ્યું અને એ પોતે અંદર વયો ગયો. ઈસ પર ઉસ સજ્જનને દુકાનદારસે કહા અને આ જોઈને એણે દુકાનદારને કહ્યું, આપને ઈસે મના નહીં કિયા. વહ બોલા કે તમે આને ના નો પાડી. ત્યારે દુકાનદાર કહે છે, યો તો મેરા બેટા હૈ, એટલે કે આ મારો છોકરો છે. એટલે કે બીજાના છોકરા પોતાની દુકાન સામે પાર્ક કરે તો એને પાર્કિંગ ન જ કરવાનું, દુકાનની સામે પાર્ક કરે તો એ સારી વાત ન કહેવાય. પરંતુ જો પોતાનો છોકરો દુકાનની સામે પાર્ક કરે તો એ સારી વાત, બીજાના માટે ખરાબ પોતાના માટે સારી. તો અહીંયા પણ એવું છે, કથની ઓર કરની ઓર, કેવું કંઈક અને કરવું કંઈક. કુછ લોગ એસે ભી હોતે હૈ જો આદર્શ કે, હવે અહીંયા થોડી વાત છે જે શીખવા માટેની. કુછ લોગ એસે ભી હોતે હૈ જો આદર્શ કી બાત કરતે હૈ લેકિન જબ ઉન્હે અપનાના પડે તો વે આદર્શ ભૂલ જાતે હૈ. અને કેટલાક લોકો એવા હોય છે કે જે આદર્શ સંસ્કારની વાત કરે છે પરંતુ જ્યારે આદર્શ અને સંસ્કારને માનવાનું હોય ત્યારે એ ભૂલી જાય છે, આદર્શ અને સંસ્કારનું પાલન કરવાનું હોય ત્યારે એ જ ભૂલી જાય છે. હવે કંઈક આદર્શની વાત કરેલી હશે કે એ પોતે આદર્શની સંસ્કારની વાત કરતા હશે પરંતુ એ નહીં માનતા હોય. જોઈએ, એક દિન એક સજ્જન કે ઘર ઉનકે મિત્ર મિલને આવીએ. એક વાર એક માણસની ઘરે એના મિત્ર મળવા આવે છે. દોનો મિત્ર બાતચીત મેં મગ્ન થે કે કિસીને દરવાજા ખટખટાય અને બંને મિત્રો પોતાની વાતમાં મગ્ન હતા, તલ્લીન હતા અને એટલા જ સમયમાં કોઈએ દરવાજો ખખડાવ્યો. ઉન્હોને ખિડકી સે ઝાંક કર દેખા, બહાર મકાન માલિક ખડા થા અને એને ખિડકીમાં જોયું તો બહાર મકાન માલિક હતો જો પિછલે 4 મહિને કા કિરાયા માંગને બાર બાર આ રહા થા, જે પાછળના છેલ્લા 4 મહિનાથી મકાનનું ભાડું માંગવા માટે આવતા હતા. ઉન્હોને અપને બચ્ચે કો સમજા કર બહાર ભેજા, એણે પોતાના છોકરાને સમજાવીને બહાર મોકલ્યો. જ્યારે જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિકને ઉસે કહા, જ્યારે એ છોકરો બહાર ગયો ત્યારે મકાન માલિકે એને કહ્યું, તુમ્હારે પિતાજીસે કહો કે મેં મકાન કા કિરાયા લેને આયા હું. એણે કહ્યું કે તારા પિતાજીને કે હું મકાનનું ભાડું લેવા આવ્યો છું. બચ્ચેને તપાક સે જવાબ દીયા, તપાક એટલે કે ઝડપથી વિચાર્યા વગર, અને બાળકે ઝડપથી જવાબ આપ્યો, પિતાજીને કહા કે વે ઘર પર નહીં હૈ. ત્યારે એ કહે છે કે પિતાજીને કી પપ્પાએ કીધું છે કે એ પોતે ઘરે નથી. બચ્ચે કી વાત સુનકર મકાન માલિક હસને લગા અને એ બાળકની વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યો. ઘર મેં બેઠે મિત્ર કે ચહેરે પર ભી મુસ્કાન આ ગઈ અને ઘરમાં જે મિત્ર બેઠો હતો એ મિત્રના ચહેરા પર પણ થોડીક સ્માઇલ આવી જાય છે, સ્મિત આવી જાય છે, જીસે દેખ કર વે સજ્જન પાણી પાણી હો ગયા. એટલે શરમાવું. તો આ કહાનીમાં એટલું કહેવા માંગે છે કે પિતાજી હોય તો એ હંમેશા શેની વાત કરતા હોય, આદર્શ અને સંસ્કારની વાત કરતા હોય અને છોકરાને પોતાના છોકરાને ખોટું બોલવાનું શીખવાડે છે. અને પાછો છોકરો એવો બહાર જઈને કહે છે કે મારા પિતાજીએ કીધું છે કે એ ઘરે નથી, કીધું છે એ ઘરે નથી, ઘરે હોય ત્યારે જ કે ને. તો આ વાત સાંભળીને મકાન માલિક પણ હસે છે અને એની ઘરે જે મિત્ર આવ્યા છે એ પણ એના ફેસ પર પણ સ્મિત આવી જાય છે, એના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે. અને જે પિતાજી હતા, જે છોકરાના પિતા હતા, એ શરમાય છે. હવે આ આદર્શની વાત હતી, આગળ વાત કરીએ. એક સજ્જનને અપને પોતે કો ય સિખાયા થા કે હમે કભી કિસી કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ. એક વ્યક્તિ હતો, વૃદ્ધ વ્યક્તિ કહીએ આપણે અથવા તો જે વડીલમાં આવતા હોય એ વ્યક્તિની વાત અહીંયા છે. કારણ કે વડીલ લોકો આપણને આદર્શ અને સંસ્કારની વાત કરે અથવા તો જે પિતા હોય એ.
એક સજ્જનને એક વ્યક્તિને શીખવાડ્યું હતું કે ખોટું કામ કરવું એ ખરાબ કહેવાય, અથવા તો કોઈ પણ કામને ખોટી રીતે કરવું ન જોઈએ. સદા અપની બારીકી પ્રતીક્ષા કરવી ચાહીએ, એટલે કે હંમેશા તારા વારાની અથવા તો પોતાના વારાની પ્રતીક્ષા કરવી જોઈએ, પણ ખોટું કામ કરવું ન જોઈએ. હવે એ જ વ્યક્તિની વાત છે જે આ સલાહ આપતું હતું. એક દિન કી બાત હૈ, એક દિવસની વાત છે. વે જલ બિજલી કે બિલ જમા કરાને ગયા, એટલે પાણી અને વીજળીનું જે બિલ હતું એ જમા કરાવવા માટે જાય છે. સાથમાં ઉનકા 8 વર્ષીય પોતા ભી થા, એટલે સાથે એનો 8 વર્ષનો છોકરો પણ હતો, કે જેને એ શિખામણ આપતા હતા કે તારા કામને ક્યારેય ખોટા ઢંગથી નહીં કરવાનું, તારો સમય આવશે તો રાહ જો એની, એવી એને સલાહ આપતા હતા. તો એ છોકરો એની સાથે હતો. બિલ જમા કરાને વાલે કી લંબી કતાર દેખ કર કોઈ ઉપાય સોચને લગે, અને જે બિલ હતો એ જમા કરાવવા માટે લોકોની લાંબી લાઈન જોઈ, કતાર એટલે લાંબી લાઈન એને જોઈ, અને પછી ઉપાય એ વિચારવા લાગ્યો. ઉન્હોને ખડે હુએ લોગો કો ધ્યાન સે દેખા, એણે ઊભા હતા એ લોકોને ધ્યાનથી જોયું. આગે હી એક પરિચિત વ્યક્તિ ખડા દેખાઈ દીયા, અને એની આગળ એને પરિચિત ઓળખાણવાળો વ્યક્તિ દેખાણો. વે તુરંત ઉસકે પાસ ગયે ઓર બોલે, અને એ તરત જ એની પાસે ગયા અને બોલ્યા, બેટા યે બિલ તુમ ઘર પર હી ભૂલ આયે, કે તું આ બિલ ઘરે જ ભૂલીને આવ્યો હતો, લો ઇસકો ભી જમા કરા દો, લે આને પણ જમા કરા દે. વહ વ્યક્તિ કુછ બોલે ઉસસે પહેલે હી બિલ વ રાશિ ઉસકે હાથ મેં થમા દી ઓર એક તરફ જાકર ખડે હો ગયે. ઉસસે પહેલે વો કુછ બોલે, એટલે કે એ કંઈક બોલે એ પહેલાં જ એ વ્યક્તિએ એણે બિલ અને રાશિ એટલે કે રકમ એના હાથમાં દઈ દીધી, અને બીજી બાજુ એક સાઈડમાં જઈને એ ઊભો રહી ગયો. પોતા બાર બાર કહેને લગા, અને એનો જે દીકરો હતો એ વારંવાર કહેતો ગયો, દાદાજી લાઈન મેં લગે ના, એટલે કહે છે કે દાદાજી લાઈનમાં લાગો, લાઈનમાં ઊભા રહો. ઉસકી બાત સુનકર લોગ હસને લગે, અને એની વાત સાંભળીને લોકો હસવા લાગ્યા. દાદાજીએ કીધું હતું કે સમયની રાહ જોવાની, તમારે તમારા સમયની વાટ જોવાનું છે કે ક્યારે તમારો વારો આવે, જ્યારે વારો આવે ત્યારે રમો. એટલે એ પણ કહે છે કે તમે લાઈનમાં ઊભા રહ્યો ને, રાહ જુઓ તમારા કામની. કઈ લોગ એસે ભી હોતે હૈ જો આદર્શ કી બાતે તો કરતે હૈ પર ઉને અપનાતે નહીં હૈ, અને કેટલાક લોકો એવા હોય છે કે જે આદર્શ સંસ્કારની વાત કરે છે પરંતુ અપનાવતા નથી, માનતા નથી. ઇસ પ્રકાર કા આચરણ અચ્છા નહીં હોતા, એસા આચરણ કરને વાલો કો કભી સન્માન નહીં મિલતા, વે હસી કે પાત્ર બનતે હૈ. અને આવું વ્યવહાર કરવાવાળા લોકો જે છે એ સારા નથી હોતા, અને આવું વ્યવહાર જે કરે છે એને ક્યારેય માન નથી મળતું, એને ક્યારેય સન્માન નથી મળતું. વે હસી કે અને તે હસીનું એક હાસ્યનું એક પાત્ર બની જાય છે. ઇસલીએ હમે કથની ઓર કરની મેં સદૈવ સમાનતા રખની જાય. સદૈવ સમાનતા રખની એટલે જેવો કયો છો તેવો જ કરો, જેવો અને તેવો એને સમાનતા કહેવાય, એને સરખું કહેવાય. ઇસલીએ હમે કથની ઓકે હો કથની કરની એક સમાન જગ મેં મિલતા તબ સમાન, એટલે કે અહીંયા એક કહેવત એ લોકોએ કીધેલી છે કે જો આપની કથની ઓર કરની સરખી હોય તો આપણને સન્માન મળે, અને સન્માન મળે, માન મળે છે.